એ ટીમ બી ટીમ સી ટીમ જે બી કોઈ બધું એ લોકો જ છે હવે કોંગ્રેસને ખતમ કરી અને આફ પાર્ટીને આ લોકો મજબૂત કરશે આ કોંગ્રેસ જે છે ને એક કદાવ નેતાની એક ફેમિલીને બી પૂરું કરવામાં બેઠી છે કોર્ટ મેટર બી બનાવવાળા એ જ અને બાબરી મસ્જિદ સહીત કરવાવાળા બી એ જ એ છતાં મુસ્લિમ આટલા બધા કોંગ્રેસની પાછળ કેમ પાગલ છે ચોથો પક્ષ પણ ગુજરાતમાં પ્રવેશ્યો છે પક્ષ સે ओबीसी ની જે પાર્ટી છે એ આઈએમ એ પણ ગુજરાતમાં હવે બે બેઠક ઉચની લડવા આજીર છે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી રહી છે પ્રદેશ પ્રમુખ જોડાયા છે પાર્ટીના સાબીર કાબલીવાલે જે પૂર્વ ધારાસભ્ય પણ છે સાબીરભાઈ આમ પાર્ટી તો સમજ્યા ગુજરાતની અંદર સક્રિય બે લોકસભા બેઠકો લડી રહી છે કોંગ્રેસ અને ભાજપનો હર હંમેશા માટે ગુજરાતમાં કંઈ ને કંઈક લડતી જોવા મળી રહી છે પરંતુ હવે ચોથા પક્ષ તરીકે આપનો પક્ષ પણ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે એ કઈ બે બેઠકો છે ચૂંટણી લડશે એ રણનીતિ એનું મુખ્ય કારણ શું છે અને કયા મુદ્દાઓ સાથે આપનો પક્ષ ગુજરાતની બે લોકસભા બેઠકમાં ચૂંટણી લડવા જઈ રહ્યો છે જે અમારી પાર્ટી એમઆઈએમ જે આજે માર્કેટમાં છે એટલે બધી પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે અમે ના લડીએ તો સ્વાભાવિક છે કે અમુક માણસો પછી આપણને ભૂલી બી જાય માર્કેટમાં રહેવા માટે બી અને પાર્ટીને મજબૂત કરવા માટે બી અમારે આ સીટો લડાવવી પડે અમે બે સીટ લડાવી લડાઈએ છીએ ભરૂચ સીટ છે એની ગાંધીનગર સીટ છે એ બે સીટ ઉપર અમે ઉમેદવાર ઊભા રાખીશું આજે આપ જોઈ રહ્યા છો કે વિધાનસભાની અંદર એક સીટ છે પણ એક કોંગ્રેસનો જે એમએલએ છે માઇનોરિટી છે એ બી આરએસએસની વાત કર એ ચડ્ડીની વાત કરે છે ને આજે કોઈ અમારી એટલે માઇનોરિટીની કોઈ વાત કરવાનું કોઈ છે નહીં એટલે પાર્ટી અમારે મજબૂત કરવી પડશે અને માર્કેટમાં આવું પડશે અમારે અમારી જોડે દલિત મુસ્લિમ અને બક્ષીપંચ બી બધા જોડાયેલા છે એમને બી સાથે લઈને પાર્ટી અમારે મજબૂત કરવાની છે તમારે મેન હેતુ તો એ જ છે કે પાર્ટી મજબૂત કરવી છે પાર્ટી મજબૂત કરીને એટલે અસ્તિત્વ આપણું ટકેલું રહે અને તમે આપ જાણી રહ્યા છો કે આજે રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે બેકારી વધી રહી છે અને એ તો ઠીક છે રાજકારણ બિલકુલ ઉલટી સાઈડ જઈ રહ્યું છે આજે માનવણી ઉપર અત્યાચાર થાય કોઈ બોલવાડું નથી એટલે કોઈક તો હોવું જોઈએ આજે અમારી પાર્ટીની અંદર સાંસદ બે છે અશુદ્દીન ઓવૈશી સાહેબ અને એમ જલીલ સાહેબ આપ સૌ જાણો છો કે લોકસભાની અંદર કેટલા ભારે પડે છે જો અમારા અઠા ઇન્ડિયામાંથી લગભગ આઠ કે દસ બી જો સાંસદ ચૂંટાઈને જાય તો અમે ત્યાં એટલે માઇનોરિટીની અને દલિત મુસ્લિમની બક્ષીપતની આવાજ બની શકીએ એટલે અમે મહેનત કરી રહ્યા છીએ અત્યારથી મેં કરીને પાર્ટીને મજબૂત કરીશું આપ કહી રહ્યા છો કે પાર્ટીને મજબૂત કરવા માંગી રહ્યા છો આપના અત્યારે બે જે વ્યક્તિઓ છે તે લોકસભાની અંદર આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં સાબિરભાઈ ગાંધીનગર લોકસભા બેઠક અને ભરૂચ લોકસભા બેઠક જ કેમ પસંદ આપની પાર્ટી તરફથી કરવામાં આવી રહી છે એની પાછળનું કોઈ કારણ એની પાછળ કોઈ લોજિક ખરું એક તો ગાંધીનગર એટલે મેં પસંદ કરી કે વિજયપુર વિસ્તાર જે આવે છે ત્યાં બહુ મોટો વિસ્તારમાં માઇનોરિટી વિસ્તાર છે મુસ્લિમ વિસ્તાર છે અને બાજુમાં દલિત વિસ્તાર બી છે અને આજ સુધી અહીંયા વેજલપુરની અંદર કોઈ કામો થયા નથી અમારી પાર્ટી આવ્યા પછી ત્યાં મોટા મોટા કામો બી થયા ત્યાં હોસ્પિટલ મંજૂર કરાયું છે ગાર્ડન મંજૂર કરાયું છે કબ્રસ્તાન મંજૂર કરાયું છે લાઇબ્રેરી મંજૂર કરાવી છે અને જે આજે એક મહિના પહેલાં આપણે જોયું હશે જે મંજૂર નારોલથી લઈ અને વિશાળ બ્રિજથી લઈને એ એક બ્રિજ નવું બનશે એક અહીંયા વિશાળાથી લઈને ત્યાંથી સરખેજવાળો રોડ ત્યાં ત્યાં અમે અમારી અમારા કાઉન્સિલરે અને અમારી પાર્ટીએ મંજૂર કરાય છે એમ કે જ્યારે આ એક બ્રિજ તો મંજૂર થયેલું છે જુવાપુરા વિસ્તારની અંદર જુઓ જો સાંજે સાંજે કેટલું ટ્રાફિક જામ થાય છે તો અમારી ડિમાન્ડ એ હતી કે આ બ્રિજ તમે બનાવો પણ એ બનાવતા પહેલાં તમે એક બીજું ડાયવર્ઝન આપો નવું બ્રિજ બનાવો તો સરકારના મગજમાં બેસી અને એ નવું બ્રિજનું ઓપનિંગ બી કર્યું અને એ બ્રિજ વહેલામાં વહેલું પૂરું થશે પછી આનું બ્રિજનું બી કામ થશે એટલે અમારા કાઉન્સિલરો મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને દરેક જગ્યાએ અમારા કાઉન્સિલ બધા મજબૂતાઈથી કામ કરીએ છીએ અને અમારી પાર્ટીને મજબૂત કરવી છે મજબૂત કરવા માટે અમે અમારી પાર્ટી માટે અમે રહ્યા છે પરંતુ તો ભરૂચનું લોજિક શું છે કે ભરૂચમાં માઇનોરિટી સૌથી વધુ એ બેઠક ઉપર મતદારો છે તો ક્યાંક એ પણ પ્રશ્ન ઉભો થાય હંમેશાનો વિપક્ષ કોંગ્રેસ આક્ષેપ તમારી ઉપર સીધો કરે છે કે ક્યાંક ભાજપને મદદરૂપ બને એના કારણે આપની પાર્ટી તરફથી ગાંધીનગર લોકસભા હોય કે પછી ભરૂચ લોકસભા જ્યાં મતોનું ધ્રુવીકરણ થાય તેના માટે આપણી પાર્ટી ઉતારવામાં આવે છે અને એક વસ્તુ તો આમ છે કે જો ઝુબીકરની વાત કરે છે ભાજપને મદદ કરે છે અમે તો બે સીટ લડાઈએ છીએ અને ચોવીસ છવ્વીસે છવ્વીસ સીટ પર તો કોંગ્રેસ લડવાની છે અને વસ્તુ એવી છે કે આજે જે બી બીજેપી મજબૂત છે એ કોંગ્રેસના કારણે છે અલ્ટિમેટલી ક્યાં ને ક્યાં એ લોકો અંદર ખાને બીજેપીને સપોર્ટ કરે છે એ ટીમ બી ટીમ સી ટીમ જે બી કોઈ બધું એ લોકો જ છે ને બધી જેટલી બી પાર્ટીઓ આવે જેટલી ચાહે આ પાર્ટી છે કે કોંગ્રેસ છે કે બીજી બાયામતીની છે કે કોઈ પાર્ટી આવે છે બધી એક જ જગ્યાથી આવે એ નાગપુરથી એમનું સ્થાન છે અને ત્યાંથી એ બધું થાય છે હવે આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે આ લોકો કોંગ્રેસ બિલકુલ કોંગ્રેસનો ખાત્મો થઈ રહ્યો છે અને આ લોકો પોતે આ પાર્ટીને પ્રોત્સાહન આપી રહ્યા છે આ પાર્ટીને મજબૂત કરશે હવે કોંગ્રેસને ખતમ કરી અને આ પાર્ટીને આ લોકો મજબૂત કરશે અને વિપક્ષ બી એમનું પક્ષ બી એમનું એવી ત્યાં ચલાવશે ને એમની મનમાજનીથી કરાવશે આ લોકો રાજકારણ કરશે અને દેશ બહુ ખરાબ દિશામાં જઈ રહ્યું છે અને જે એમની પોલિસી છે એ પોલિસી એવી હોવી ના જોઈએ આજે દરેક જગ્યા જે મુસલમાન કોઈ નમાજ પડતો હોય આજે દુનિયા જે છે આપણે સંત સુફીની પાછળ દુનિયા છે આજે એ લોકોને આતંકવાદની સાઈટ આ લોકો લઈ રહ્યા છે આજે એ લોકો જ ચાલો આ સાઈડ જશે તો કોઈ સારો માણસ રહેશે જ નહીં આજે એની પાછળ જ આજે ચલો હિન્દુ સમાજ છે મંદિરમાં જાય પૂજા કરે મુસ્લિમ સમાજ છે મસ્જિદમાં જાય ઇબાદત કરે છે એ એક એનું દિલ સાફ સુથરું થાય અને એક ભગવાન સાહેબ ધ્યાન જાય છે પણ આજે જે આજે જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ બહુ એનું પરિણામ આગળ જઈને બહુ ખરાબ આવશે એટલે પણ એ જ મારો પ્રશ્ન છે કે કોંગ્રેસ કોંગ્રેસનો સતત એક આક્ષેપ છે આપણી પાર્ટી ઉપર કે આપ જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે કહે ને ભારતી પાર્ટીને ફાયદો થાય છે એના કારણે આપ ઉતરો છો જે રીતે કંઈક વિરોધ થાય છે ભારતીય પાર્ટીનો આપ એમ કહે છે કે આમ આદમી પાર્ટી પણ એ પણ વાત છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળી રહ્યું છે એટલે ભરૂચ બેઠક ક્યાંક સ્ટ્રોંગ છે તેના કારણે આપની કોમ્યુનિટી ઉતરે આપણા જે વતો છે તેનું વિભાજન થાય તેના કારણે કદાચ કોઈ પાર્ટી જીતે એવી વાત પણ છે લેવા પણ સીધા આક્ષેપ આપની ઉપર લાગે છે નહીં ભરૂચ સીટ એટલે લડીએ છીએ ત્યાં એ સીટ ત્યાં મુસ્લિમોની બહુમતી છે અને ત્યાંથી અહેમદ પટેલ સાહેબ બી બે વાર સાંસદ રહી ચૂક્યા છે ત્યાંથી બે વાર ચૂંટાય છે અને એ સ્વાભાવિક છે કે ત્યાં મુસ્લિમ સમાજને કોઈને બી ટિકિટ આપવી જોઈએ પેની જગ્યા આ આ છે આ પાર્ટી જોડે ગઠબંધન કરી અને એક સફાયો કહી નાખ્યો છે કે મુસ્લિમ એક બી ચૂંટાઈને આવવો ના જોઈએ આજે બીજેપી તો જો મુસ્લિમને કોઈ સીટ આપતી નથી બાકી કોંગ્રેસ પોતે બી એ ચાહે છે આજે સમય એક ટાઈમમાં તો છવ્વીસ સીટ વિધાનસભામાં ચૂંટાઈને આવતી ધીમે ધીમે ઘટતી ઘટતી એક સીટ થઈ ગઈ એટલે પોલિસી બેની એક છે કે વિધાનસભામાં એક બી મુસ્લિમ ચૂંટાઈને આવવું ના જોઈએ એટલે એ પોલિસીથી બે ચાલી રહી છે આજે એટલા મોટા કદાવર નેતા અહેમદ પટેલ એમની દીકરી અને એમના દીકરી જે ટિકિટ માંગી ત્યાંથી તે એમને આપવી જોઈએ પણ એમને ટિકિટ આપવાની જગ્યા બે ભાઈ ભાઈ બહેનને બેન લડાઈ અને એ ત્યાં બે ભાઈની અંદર બી વિભાજન કરી નાખ્યું છે અને એ બહેનને હવે પૂરું કરવા માટે નવસારીમાંથી કંઈક ટિકિટ આપવામાં આવી છે એવા મેસેજ આજે છે અને નવસારીમાંથી લડશે તો ખબર છે કે હારવાની છે એ હાર છે તો એનું એની કારકિર્દી પૂરી થઈ જવાની છે એટલે આ કોંગ્રેસ જે છે ને એક કદાવ નેતાની એક ફેમિલીને બી પૂરું કરવામાં બેઠી છે એટલે એ આટલા મોટા કદાવ નેતાની આ અલગ પરિસ્થિતિ છે તો બીજા નેતાઓની જે કોંગ્રેસમાં જેટલા બી મુસ્લિમ હું તો બધાને કહું છું કે એ મૂરખ છે કોંગ્રેસની પાછળ કેમ પાગલ છે તમે સૌ જાણો છો કે આજે બાબરી મસ્જિદ જે શહીદ થઈ બાબરી મસ્જિદની અંદર મૂર્તિ મૂકાવાળા બી એ જ લોક મારવાળા બી એ જ કોર્ટ મેટર બી બનાવવાળા એ જ અને બાબરી મસ્જિદ શહીદ કરવાવાળા બી એ જ એ છતાં મુસ્લિમ આટલા બધા કોંગ્રેસની પાછળ કેમ પાગલ છે હું તો કહું છું જે બીજેપી કરતાં વધારે કોંગ્રેસે મુસ્લિમોને નુકસાન કરવું કર્યું છે અને મુસ્લિમોને સમજવું જોઈએ કે હવે કોંગ્રેસથી સાઈટમાં થઈ અને જ્યારે બેરિસ્ટરની પાર્ટી જે એમઆઈએમ જે અહીંયા આવી છે તો એમને મજબૂત કરીને એમને થામવું જોઈએ અને આપણી પોતાની ક્યાદત ઊભી કરવી જોઈએ પણ આપણે જે વાત કરી સ્વર્ગસ્થ અહેમદ પટેલ એક કોંગ્રેસના એક દિગ્ગજ નેતા મુસ્લિમ સમાજમાં પણ એક મોટો એવો શહેરો એક હંમેશા અમે ચેરિટી કરતા એ વ્યક્તિ અને કોંગ્રેસમાં દસ વર્ષ શાસનમાં સૌથી મોટું સ્થાન ધરાવવાના અહેમદ પટેલ તેમના દીકરી મુમતાજ પટેલ પણ ટિકડી જે ટિકિટ છે તે કોંગ્રેસ પાર્ટીમાંથી માંગી રહ્યા છે તો એવું ના બને કે આપની પાર્ટી તરફથી કોઈ ઓફર આપવામાં આવી હોય ટિકિટ માટે એમને હા મુમતાજ અત્યાર સુધી કોન્ટેક્ટમાં હતા અને છે અને હવે જો કદાચ એ ટિકિટની ડિમાન્ડ કરે તો અમે આપવા એમ તૈયાર છીએ એમના માટે દરવાજા હર મેં સ્કુલ્લા છે જ્યારે બી આવે એમના માટે કેમ કે એક કદાવર નેતાની દીકરી જો અમારી પાર્ટીમાં આવે તો સ્વાભાવિક છે કે અમારી પાર્ટી બી મજબૂત થાય અમે ઈચ્છીએ છીએ કે બેન અહીં આવે અને એમના માટે વેલકમ છે અને એક મુસ્લિમની અંદર એક જોશ આવે અને એક એક જૂથ થાય અને આજે મુસ્લિમ સમાજ બધે વેચાયેલો છે આજ સુધી મુસ્લિમ સમાજે બધાને વોટ આપ્યું છે પણ કોઈએ કંઈ મુસ્લિમ સમાજને કંઈ આપ્યું જ નથી એટલે આપણે આ પોતાની આપણી પોતાની ભાગીદારી આપણી પોતાની સરકાર એક પાર્ટી બને આપણી પોતાની એક ભાગીદારી કોઈ બી સરકારની અંદર રહે ને આપણી અવાજ એક બનીને ઊભર છે જો બધા એક થાય તો ચોક્કસ આ હતા સાબિર કાબલીવાલા જે એઆઈએમ પાર્ટી જે છે ગુજરાત પ્રદેશના તેઓ એકાઈના તેઓ પ્રદેશ પ્રમુખ પણ છે અને સાથે પૂર્વ ધારાસભ્ય પણ છે એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોના મતોનો ઉપયોગ કર્યો છે છતાં તેનું કોઈ કામ નથી કર્યું અને સાથે એ પણ સૌથી મોટી વાત ન્યૂઝની સાથે તેઓ કરી છે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના જે પુત્રી છે મુમતાજ તેઓ કદાચ આવા માંગતા હોય તો તેના માટે ચોક્કસ દરવાજા ખુલ્લા છે તેઓને ભર્યું ટિકિટ પણ કદાચ પાર્ટી અહીં આપી શકે છે તે પ્રકારની વાત અહીં સાબિર કાબલીવાલા કરી રહ્યા છે કેમરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ